નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન. આપણે આ ચેપ્ટર છે એ પૂર્ણ કરી ચૂક્યા છીએ, તો આ લેક્ચર ફરીથી જ કેમ ચેપ્ટર નંબર 10 ઉપર છે તેવો તમને સામાન્ય પ્રશ્ન થતો હશે, બરાબર ને? તો ચેપ્ટર નંબર 10ને જો આપણે બે વિભાગમાં વિભાજિત કરીએ, સંભાજન અને અર્ધીકરણ, તો તેની અંદર ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે વિરુદ્ધ પ્રકારની છે. તો આ લેક્ચર આપણે એટલા માટે અરેન્જ કરેલો છે કે ચેપ્ટર નંબર 10ની અંદર આ જે સમવિભાજન અને જે અર્ધીકરણ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને સરળ રીતે સમજી શકીએ, કે જેના દ્વારા આપણું સંપૂર્ણ ચેપ્ટર એ તફાવતની અંદર આવરી લે. તો ચાલો શરૂ કરીએ સંભાજન અને અર્ધીકરણ વચ્ચેના તફાવતો. કયા કયા તફાવતો છે? સૌથી પહેલા આપણે સંભાજન અને અર્ધીકરણ વચ્ચેના જે સામાન્ય તફાવતો છે એ સામાન્ય તફાવતો વિશેની વાત કરીશું. ત્યારબાદ આપણે સંભાજન અને અર્ધીકરણની અવસ્થાઓ છે એ અવસ્થાઓ વચ્ચેના તફાવતની પણ વાત કરીશું. તો સામાન્ય રીતે ડાબી બાજુ છે એ સંભાજન રહેશે અને જમણી બાજુ છે એ અર્ધીકરણ છે, એ અર્ધીકરણ જોવા મળશે. હેડી, ઓકે. તો ચાલો શરૂઆત કરીએ સંભાજન અને અર્ધીકરણ વચ્ચેના તફાવતો. સૌથી પહેલો તફાવત, સંભાજન છે એ દૈહિક કોષોની અંદર થાય, એટલે કે આ વિભાજન દૈહિક કોષોમાં જોવા મળે છે. એવી જ રીતે અર્ધીકરણ વચ્ચેનો એક તફાવત જોઈએ, તો અર્ધીકરણ છે એ સામાન્ય રીતે, એટલે કે આ વિભાજન અર્ધીકરણ પ્રજનન કોષો અથવા તો જનન કોષો તેની અંદર જોવા મળે છે. આ પહેલો મુખ્ય તફાવત, કે સંભાજન દૈહિક કોષમાં અને અર્ધીકરણ પ્રજનન કોષમાં જોવા મળે છે. ત્યારબાદ સંભાજન જે છે એ દ્વિકીય અને એકકીય બંને કોષોમાં થાય છે. એટલે કે દ્વિકીય અને એકકીય આ બંને કોષોની અંદર સમવિભાજન થાય છે, અથવા તો એને સામાન્ય રીતે આપણે સમસૂત્રી ભાજન પણ કહીએ છીએ. જ્યારે અર્ધીકરણ ફક્ત ને ફક્ત દ્વિકીય કોષની અંદર જ જોવા મળે છે, એટલે કે એ દ્વિકીય કોષની અંદર જ થાય છે. તો આ બીજો સામાન્ય તફાવત સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચેનો. ત્યારબાદ સંભાજન
ની અંદર એક જ વિભાજન છે, વિભાજન દર્શાવાય છે. જ્યારે અર્ધીકરણની અંદર બે વિભાજન દર્શાવાય, એ બે વિભાજન કયા? તો કે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે, આમ બે પ્રકારના વિભાજન થાય છે. ત્યારબાદ સમભાજનના અંતે બે કોષો ઉત્પન્ન થાય છે. જ્યારે અર્ધીકરણના અંતે ચાર કોષો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત પાંચમો તફાવત, સંભાજનની અંદર ભિન્નતાઓ ઉત્પન્ન થતી નથી. જ્યારે અર્ધીકરણની અંદર ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. તો આ પાંચ તફાવત છે એ સામાન્ય તફાવત છે. આ ઉપરાંત પણ અર્ધીકરણ અને સંભાજનના સામાન્ય તફાવત છે. ચાલો આગળ વધીએ. તો હજી પણ આપણે સંભાજનના અને અર્ધીકરણના જે સામાન્ય તફાવતો છે એ સામાન્ય તફાવતોની જ વાત કરી રહ્યા છીએ. પાંચ તફાવત જોઈ ગયા. ત્યારબાદ છઠ્ઠો તફાવત, સંભાજનમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ સમાન રહે છે, એટલે કે બાળકોષની અંદર રહેલા રંગસૂત્રોની જે સંખ્યા છે એ માતૃકોષની અંદર રહેલી રંગસૂત્રોની સંખ્યા જેટલી જ હોય છે. જ્યારે અર્ધીકરણની અંદર આ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે, એટલે કે જેટલા રંગસૂત્રો માતૃકોષની અંદર હશે તેના કરતાં અડધા રંગસૂત્રો બાળકોષની અંદર હોય છે. એટલે કે જો સંભાજનની અંદર માતૃકોષ દ્વિકીય હોય તો બાળકોષ પણ દ્વિકીય બને, પરંતુ અર્ધીકરણની અંદર જો માતૃકોષ દ્વિકીય હોય તો બાળકોષ છે એ એકકીય બને છે. એટલે કે રંગસૂત્રોની સંખ્યા છે એ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ ઉપરાંત સાતમો તફાવત, સંભાજન જે છે એ સંભાજન વૃદ્ધિ
સમારકામ અને ઘા રૂઝાવા માટે જરૂરી છે. સામાન્ય રીતે આ જે પોઈન્ટ છે એ આપણે સંભાજનની મહત્વની અંદર વાત કરેલી હતી કે સંભાજન છે એ સામાન્ય રીતે કોષની વૃદ્ધિ, જે મૃત થયેલા કોષ છે એના સમારકામ માટે, આ ઉપરાંત જે મૃત થયેલા જે કોષ છે તેની જગ્યાએ નવા કોષ દાખલ કરવા માટે, એટલે કે ઘા રૂઝવવા માટે સંભાજન છે, જરૂરી છે. જ્યારે અર્ધીકરણ છે એ અર્ધીકરણ લિંગી પ્રજનન માટે આવશ્યક છે. કારણ કે લિંગી પ્રજનન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ, એટલે કે નરકોષ અને માદાકોષ બંને ભેગા થાય છે અને અંતે બાળ સંતતિ છે દ્વિકીય થાય છે. એનો મતલબ કે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત રાખવા માટે, જે તે જાતિ પ્રમાણે રાઈટ સંખ્યા નિશ્ચિત રહે એ માટે અર્ધીકરણ થાય છે, એટલે કે લિંગી પ્રજનન માટે અર્ધીકરણની છે જરૂર પડે છે. રાઈટ, તો અહીંયા આ જે સમવિભાજન અને અર્ધીકરણના જે સામાન્ય તફાવત છે એ પૂર્ણ થાય. ત્યારબાદ આપણે અવસ્થા દ્વારા સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચેના તફાવત નો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ સમવિભાજન અને અર્ધીકરણની સૌથી પહેલી અવસ્થા, એટલે કે પૂર્વાવસ્થા, જેને ઇંગ્લિશમાં આપણે પ્રોફેઝ તરીકે ઓળખતા. તો આ પ્રોફેઝ વચ્ચેના તફાવત, પૂર્વાવસ્થા વચ્ચેના તફાવત શું છે? સમવિભાજનની અંદર જોઈએ તો કે પૂર્વાવસ્થા છે એ પૂર્વાવસ્થા સરળ પ્રકારની છે. સમવિભાજનની જે પૂર્વાવસ્થા છે એ સરળ પ્રકારની છે, જ્યારે અર્ધીકરણની જે પૂર્વાવસ્થા એક છે, ખાસ કરીને તફાવત આપણે અર્ધીકરણ એક અને સમવિભાજન વચ્ચે જોઈએ છીએ, એટલે આપણે પૂર્વાવસ્થા એક લઈએ છીએ. પૂર્વાવસ્થા એક એ જટિલ હોય છે, કારણ કે આપણે ભણી ચૂક્યા છીએ કે પૂર્વાવસ્થા એક છે એ પાંચ ઉપ તબક્કાઓની અંદર વિભાજિત કરવામાં આવે છે. રાઈટ, તેના કારણે પૂર્વાવસ્થા એક છે એ જટિલ છે, જ્યારે સમવિભાજનની પૂર્વાવસ્થા સરળ પ્રકારની છે. આ ઉપરાંત પૂર્વાવસ્થા એકની અંદર, સોરી, સંભાજનની પૂર્વાવસ્થાની અંદર જોઈએ તો સંભાજનની પૂર્વાવસ્થા સરળ પ્રકારની હોવાને લીધે તેની અંદર સાયનોપ્સિસ, આ ઉપરાંત વ્યતિકરણ અને સ્વસ્તિક ચોકડી ની જે ઘટનાઓ છે અથવા તો જે પ્રક્રિયાઓ છે એ ગેરહાજર હોય છે. જ્યારે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એક જટિલ હોવાને કારણે તેની અંદર સાયનોપ્સિસ ની ઘટના, સાયનોપ્સિસની ઘટના એટલે કે સામાન્ય રીતે રંગસૂત્રો છે પોતાની લંબાઈને અનુસરીને છે જોડીઓ બનાવે છે. આ ઉપરાંત વ્યતિકરણ એટલે કે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યોની અદલાબદલી, અને સ્વસ્તિક ચોકડી એટલે કે જે સ્થળે સમજાત રંગસૂત્રોમાં જનીન દ્રવ્યોની અદલાબદલી થઈ હોય તે સ્થળે એક્સ આકારની રચના જોવા મળે છે, જેને સામાન્ય રીતે સ્વસ્તિક ચોકડી કહે છે. આ બધી ઘટનાઓ અથવા તો બધી પ્રક્રિયાઓ હાજર હોય
છે. અને આ બધી જે ઘટનાઓ છે એ બધી ઘટનાઓ પૂર્વાવસ્થા એકના વિવિધ વિવિધ ઉપ તબક્કાઓની અંદર જોવા મળે છે. તો આ પૂર્વાવસ્થા એકના અને અર્ધિકરણની પૂર્વાવસ્થા એક અને સંભાજનની પૂર્વાવસ્થાના સામાન્ય તફાવત છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભાજનાવસ્થા અત્યાર સુધી આપણે સંભાજન અને અર્ધિકરણ વચ્ચેના 10 તફાવત જોઈ ગયા છીએ, સોરી 9 તફાવત છે એ જોઈ ગયા છીએ. 10મો તફાવત છે એ છે કે સંભાજનની ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રો છે એ રંગસૂત્રો એ એક સંયોજક રહે છે અને સાથે સાથે જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર બે અર્ધ રંગસૂત્ર અથવા તો રંગસૂત્રિકાઓના બનેલા હોય છે. એટલે કે બે અર્ધ રંગસૂત્રો જોવા મળે છે. તેવી જ રીતે જો અર્ધિકરણ એકની ભાજનાવસ્થા એક વિષયની વાત કરીએ તો ભાજનાવસ્થામાં જે રંગસૂત્રો હોય એ રંગસૂત્રો દ્વિસૂત્રી સ્વરૂપે એટલે કે દ્વિસંયોજક સ્વરૂપે છે એ જોવા મળે છે. એટલે કે દ્વિસંયોજક રહે છે અને એ દ્વિસંયોજક એ ચાર અર્ધ રંગસૂત્રો પણ એટલે કે ચાર અર્ધ રંગસૂત્રિકાઓ પણ જોવા મળે છે. ત્યારબાદ ભાજનાવસ્થાની અંદર બીજો તફાવત ભાજનાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયર મધ્ય રેખા પર કે ભાજનાવસ્થા પટ્ટિકા પર જોવા મળે છે. જ્યારે ભુજાઓ રંગસૂત્રની જે ભુજાઓ છે એ ભુજાઓ પોતપોતાના ધ્રુવો તરફ ગોઠવાયેલી હોય છે તો આ સંભાજનની ભાજનાવસ્થા છે કે જેમાં રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે એ મધ્યસ્થ અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજનાવસ્થા પટ્ટિકા પર જોવા મળે અને ભુજાઓ પોતપોતાના ધ્રુવો તરફ છે એ ધ્રુવો તરફ ગોઠવાયેલી જોવા મળે છે. જ્યારે અર્ધિકરણ એકની ભાજનાવસ્થા એક દરમિયાન જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયર પોતપોતાના ધ્રુવો તરફ જોવા મળે છે. તો આ સંભાજનની ભાજનાવસ્થા અને અર્ધિકરણ એકની ભાજનાવસ્થા એકના સામાન્ય તફાવતો છે. ભાજનાવસ્થા એક બાદ ભાજનોતરાવસ્થા એક
ભાજનો તરા અવસ્થા એક દરમિયાન આપણે જોઈએ તો સંભાજનની જે ભાજનોતરાવસ્થા છે એ ભાજનોતરાવસ્થા દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. એટલે કે આ અવસ્થા દરમિયાન ભાજનોતરાવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને તેના કારણે જ રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓનું નિર્માણ થાય. જ્યારે અર્ધીકરણ એકની ભાજનોતરાવસ્થા એકમાં સેન્ટ્રોમિયર નું વિભાજન થતું નથી. રેડી? ઓકે, સેન્ટ્રોમિયરના વિભાજનના કારણે જે રંગસૂત્રિકાઓનું નિર્માણ થાય છે, રાઈટ, એની આપણે વાત કરીએ તો રંગસૂત્ર છે એ રંગસૂત્ર ભાજનોતરાવસ્થામાં રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને જે સંતતિમાં એ રંગસૂત્રિકાઓ જ સંતતિમાં રંગસૂત્ર તરીકે ઓળખાય છે. જ્યારે ભાજનોતરાવસ્થા એક દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન ન થવાના કારણે રંગસૂત્રિકાઓ જે છે એ રંગસૂત્રિકાઓનું વિભાજન થતું નથી, અથવા તો સામાન્ય રીતે આપણે એ પણ લખી શકીએ કે જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકાઓ છૂટી પડતી નથી. ઇન શોર્ટ, ટૂંકમાં સંભાજનની ભાજનાતર અવસ્થા દરમિયાન રંગસૂત્રો ના સેન્ટ્રોમિયરનું વિભાજન કારણે રંગસૂત્રિકાઓ બને અને એ જ રંગસૂત્રિકાઓને સંતતિમાં રંગસૂત્ર તરીકે ઓળખાય. જ્યારે ભાજનોતરાવસ્થા એક દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય અને એના કારણે રંગસૂત્રિકાઓનું નિર્માણ થતું નથી. ઓકે, સંભાજનની જો ભાજનોતરાવસ્થા એક અને ભાજનોતરાવસ્થા દરમિયાન તફાવત જોઈએ તો હજી પણ એક તફાવત છે કે સંભાજનની ભાજનોતરાવસ્થામાં જે રંગસૂત્રિકાઓ હોય અથવા તો જે રંગસૂત્રો છે, જે સંતતિના રંગસૂત્રો છે, એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરતા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો સમાન પ્રકારના હોય છે. એટલે કે બંનેના જે જનીન દ્રવ્યો છે એ સમાન જોવા મળે છે. જ્યારે ભાજનોતરાવસ્થા એક દરમિયાન જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરતા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોનું જે જનીન દ્રવ્ય હોય એ રંગસૂત્રોનું જનીન દ્રવ્ય અસમાન જોવા મળે છે, એટલે કે અસમાન હોય છે. ત્યારબાદ સંભાજન અને અર્ધીકરણની સૌથી અંતિમ અવસ્થા એટલે કે અંત્યાવસ્થા. રાઈટ, તો ચાલો તેના વિશે વાત કરીએ.
સંભાજનની અંત્યાવસ્થાની અંદર કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ પુનઃ નિર્માણ થાય છે અને આ ઘટના અંત્યાવસ્થાની અંદર થવી ખૂબ જ આવશ્યક છે. જ્યારે અર્ધીકરણની અંત્યાવસ્થા એકમાં આ ઘટના થવી એ આ ઘટના એટલે કે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ, રાઈટ, એ ઘટના થવી આવશ્યક નથી, રાઈટ. એ ક્યારેક થાય અને ક્યારેક ન પણ થાય, પરંતુ સંભાજનની અંદર આ જે ઘટના થવી એ આવશ્યક છે, એ થવી જ જોઈએ, તો જ આપણે સામાન્ય રીતે તેને સમવિભાજન તરીકે ઓળખીએ છીએ. તો અંત્યાવસ્થાની અંદર આ એક જ તફાવત છે એ જોવા મળશે. ત્યારબાદ આપણે જે કોષરસ વિભાજન જે છે, રાઈટ, અહીંયા કેરિયોકાઇનેસિસ છે એ કમ્પ્લીટ થાય એ પછીનો જે પાર્ટ છે એ છે કોષરસ વિભાજનનો. તો કોષરસ વિભાજનમાં પણ સામાન્ય તફાવત છે એ અર્ધીકરણ અને ભાજનાવસ્થા દરમિયાન જોવા મળે છે. સામાન્ય રીતે સંભાજનની અંદર કોષરસ વિભાજન છે એ કોષરસ વિભાજન જોવા મળે છે, પરંતુ આજ જો કોષરસ વિભાજન છે એ અર્ધીકરણ એક પૂરું થયા બાદ જોવામાં આવે તો તે અનિવાર્ય નથી કે કોષરસ વિભાજન છે એ જોવા જ મળે, કારણ કે અંતિમ કોષરસ વિભાજન છે એ અર્ધીકરણ બે પૂર્ણ થયા બાદ એ જોવા મળે છે. આ ઉપરાંત સંભાજનના કોષરસ વિભાજનની અંદર જ્યારે સંતતિ કોષોનું નિર્માણ થાય છે, એટલે કે સંતતિઓનું નિર્માણ થાય છે, તો સંતતિ કોષોની અંદર સમાન પ્રકારનું જનીનિક બંધારણ છે એ જનીનિક બંધારણ જોવા મળે છે. જ્યારે અર્ધીકરણની અંદર જે સંતતિ કોષોનું નિર્માણ થાય છે, એટલે કે ચારે સંતતિ કોષોમાં અસમાન પ્રકારનું જનીનિક બંધારણ જોવા મળે છે. તો આની સાથે જ અર્ધીકરણ એક અને સમવિભાજન છે તેના તફાવત છે એ અહીંયા પૂર્ણ થાય. ત્યારબાદ આપણે સમવિભાજન અને અર્ધીકરણ બેના જો તફાવત જોઈએ તો તેની અંદર સામાન્ય તફાવત છે અને એ પણ વધારે નથી, કારણ કે સમવિભાજન છે અથવા તો અર્ધીકરણ બે છે એ એક પ્રકારનું સમવિભાજન જ છે. એટલે કે જે ઘટના સમવિભાજનની અંદર થાય છે થોડીક એવી જ ઘટનાઓ અર્ધસૂત્રી ભાજનની અંદર બધી અવસ્થા દરમિયાન થશે. તો અહીંયા આપણે સંભાજન અને અર્ધીકરણ બેના ફક્ત ને ફક્ત સામાન્ય તફાવત છે એ સામાન્ય તફાવતની જ વાત કરીશું.
પહેલા તફાવતની વાત કરીએ તો સમવિભાજન દ્વારા આંતરાવસ્થા જોવા મળે. સમવિભાજન પહેલા અને એ આંતરાવસ્થાની અંદર જે એસ અવસ્થા હોય કે જે દરમિયાન રંગસૂત્રો છે એ રંગસૂત્રોનું પ્રમાણ ડીએનએનું પ્રમાણ છે એ ડબલ થાય છે, તો એ એસ અવસ્થા છે એ હાજર હોય છે. જ્યારે અર્ધીકરણ બેની અંદર આ એસ અવસ્થા છે એ એસ અવસ્થા ગેરહાજર હોય છે, કારણ કે એસ અવસ્થા છે એ ફક્ત એક જ વખત થાય છે અને એ અર્ધીકરણ એક પહેલા છે એ જોવા મળે છે. આ ઉપરાંત બીજો તફાવત જો સમવિભાજન અને અર્ધીકરણ બેની અંદર જોવામાં આવે તો સમવિભાજન એ સમવિભાજનની જે અવસ્થા છે અથવા તો સમભાજન અવસ્થા છે એ લાંબી હોય છે, જ્યારે અર્ધીકરણ બેની જે અવસ્થા છે એ ટૂંકી હોય છે. આ ઉપરાંત સમભાજન અને અર્ધીકરણ બે વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે સમભાજનથી બનેલા સંતતિ કોષો માતૃકોષને સમાન હોય છે, એટલે કે જનીનિક જે દ્રવ્ય છે એ સમાન પ્રકારનું બંને કોષોની અંદર જોવા મળે છે. જ્યારે અર્ધીકરણ બેની અંદર જે સંતતિ કોષોનું નિર્માણ થયેલું છે એ સંતતિ કોષો સંખ્યાત્મક અને ગુણાત્મક બંને રીતે માતૃકોષોથી ભિન્ન અથવા તો અલગ છે એ અલગ જોવા મળે છે. એટલે કે માતૃકોષની અંદર જે રંગસૂત્રોની સંખ્યા અને રંગસૂત્રોનું ગુણાત્મક હશે તેવી જ સંખ્યા અને ગુણાત્મક છે સંતતિ કોષોની અંદર જોવા મળતું નથી. રાઈટ, તો આ સમવિભાજન અને અર્ધીકરણ બેના આટલા જ સામાન્ય તફાવત છે. તો આખું જે આપણું ચેપ્ટર છે તેને આપણે આ લેક્ચરની અંદર તફાવત સ્વરૂપે જોયેલું છે, જેના કારણે તફાવત યાદ રાખવાથી આખું જે ચેપ્ટર છે એ આપણને સહેલાઈથી યાદ રહી જાય.